નવસારી અને વેજલપુરમાં અંત્યોદય યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એપીએલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા તેઓમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર દુનિયામાં કોરોનાની વ્યાપક અસર થયેલ છે, જે અન્વયે 21 દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા NFASA, APL, BPL, અંત્યોદય રેશન કાર્ડ ગ્રાહકોને અનાજનો પુરવઠો વિનામૂલ્યે મળી રહે તે માટે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, ચોખા, ખાંડ, દાળ, આયોડાઇઝ મીઠા વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. સરકારની આ જાહેરાત કર્યા બાદ રેશન કાર્ડ ગ્રાહકોએ ગત મંગળવારથી સસ્તા અનાજની દુકાનોમાં ટોકન લેવા માટે લાઈનો લગાડી હતી. જોકે તમામ રેશન કાર્ડ ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ગોરકુંડારા બનાવ્યા હતા. બુધવારે વહેલી સવારથી જ નવસારી અને વીજપોલની રેશન કાર્ડ ગ્રાહકોએ અનાજ લેવા માટે કંટ્રોલમાં લાઈનો લગાવી હતી. જોકે કંટ્રોલ સંચાલકોએ BPL કાર્ડ ગ્રાહકોને જ અનાજ આપ્યું હતું, જ્યારે NPL કાર્ડ ગ્રાહકો તેમજ કાયમ કંટ્રોલમાંથી અનાજ ન લેતા લોકોને અનાજ ન અપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેથી કંટ્રોલ સંચાલકો રેશન કાર્ડ ઉપર મામલતદાર કચેરીએ જઈને સિક્કો મરાવી લાવે તેમને અનાજ મળશે તે વિવાદ કરતા કેટલાક લોકો કચેરીએ સિક્કો મરાવવા માટે ગયા હતા, જ્યાં લાભાર્થીઓને કોઈ સારો પ્રતિભાવ ન મળતા તેઓ વિલા મોઢે પાછા ફર્યા હતા. તેમજ કેટલીક જગ્યાએ કંટ્રોલ સંચાલકોએ લાભાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો પણ થયા હતા, ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ આ બાબતને ધ્યાન આપે અને લોકોને પૂરતું અનાજ મળે તેવી વ્યવસ્થા કરે એ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, નવસારી. આવતીકાલથી નવસારી જિલ્લામાં દરેક વ્યાજબી ભાવની દુકાન પર જે NFSA, APL અને BPL કાર્ડ હોલ્ડર્સ છે એમના માટે અનાજ વિતરણની વ્યવસ્થા શરૂ થવાની છે. એવા કાર્ડ ધારકોને મળશે અનાજ કે જેને અત્યાર સુધી અનાજ મળતું હતું સસ્તા અનાજની દુકાનોમાંથી, એવા કાર્ડ ધારકોને મફતમાં આવતીકાલથી અનાજ મળશે. અને દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય, દુકાનો ઉપર ગીર્દી નહીં થાય એના માટે એક આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક કાર્ડ હોલ્ડરને એક ટોકન આપવામાં આવશે જેમાં ચોક્કસ તારીખ લખેલી હશે અને ટાઈમ સ્લોટ પણ આપવામાં આવશે. 10 થી 12, 12 થી 2 એમ કરીને 2-2 કલાકના સ્લોટ્સ બનાવવામાં આવ્યા છે, જેથી એકસાથે લોકોની ગીર્દી નહીં થાય. અને દુકાન ઉપર પણ ગોલાઓ દોરીને, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય એ રીતે લોકોને ઊભા રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. દુકાન દીઠ ટીમો પણ બનાવવામાં આવી છે, જેમ કે એક તલાટી, ગ્રામસેવક, શિક્ષકો રહેશે, જ્યાં જરૂર હશે ત્યાં પોલીસના માણસ પણ રહેશે આ ટીમમાં. અને જેની પાસે આ ટોકન હશે એમને જ જઈને લેવાનું છે અનાજ. એટલે બિનજરૂરી રીતે ટાઈમ સિવાયના સમયમાં લોકો નહીં જાય. અને પોલીસને પણ એવી જ સૂચના આપવામાં આવી છે, કારણ કે લોકડાઉન છે એટલે એ પણ ચેકિંગ દરમિયાન રસ્તા ઉપર એ જ ચેક કરશે કે જતી વખતે આપની પાસે ટોકન હોય અને પરત આવતી વખતે રાશનની કીટ હોય. એટલે આ સિવાય લોકો આનું ગેરલાભ લઈને સડક પર ફરવાનું બી નહીં.